ખેરબમમાં વોર્ડ નંબર 3 નગરપાલિકાના આયોજનના અભાવે 1.5 કરોડના ખર્ચે બનાવેલા રોડ ઉપર પાણી ભરાયા. ખેરબ્રહ્મા નગરપાલિકા દ્વારા વાસણા રોડ નીચે ઉતારી નવીન બનાવ્યો, પણ પ્રથમ વરસાદમાં જ 2 ફૂટ જેટલા પાણી ભરાતા લોકોમાં રોષ ફેલાયો છે. ખેરબ્રહ્મા નગરપાલિકા દ્વારા વાસણા રોડ થોડા સમય પહેલાં જ બનાવવામાં આવ્યો છે, હજુ ફિનિશિંગ કરવાનું પણ બાકી છે અને લોકાર્પણ થાય તેના પહેલાં પાણીના નિકાલના આગોતરા આયોજન વગર ટીંચણસમાં પાણી ભરાયા હતા. જ્યારે આ રસ્તો ખોદીને નીચે ઉતારવાનું શરૂ કરવામાં આવ્યો હતો ત્યારે સોસાયટીના રહીશોએ નગરપાલિકાના એન્જિનિયર કોન્ટ્રાક્ટરને ધ્યાન દોરવામાં આવ્યું હતું અને જણાવવામાં આવ્યું હતું કે ચોમાસામાં પુષ્કળ પાણી ભરાય છે, તેનો નિકાલ થાય એ રીતે કામ કરવા વિનંતી કરવામાં આવી હતી. પરંતુ હાલમાં કામની પરિસ્થિતિ જોતા રોડ ઉપર વાસણા જતા ખૂણા ઉપર ઢીંચણસમાં પાણી ભરાઈ રહ્યા છે. સોસાયટીઓમાં જવા આવવા માટે મોટી તકલીફ પડી રહી છે. નગરપાલિકામાં સ્થાનિકો દ્વારા વારંવાર રજૂઆત કરવા છતાં પણ આ પાણીનો નિકાલ કરવામાં આવતો નથી. હાલની પરિસ્થિતિ જોતા એવું લાગી રહ્યું છે કે 1.5 કરોડના ખર્ચે બની રહેલ રોડ લોકાર્પણ પહેલાં પાણીમાં ગયો હોય તેવું દેખાઈ રહ્યું છે. સ્થવરે નગરપાલિકાના ચીફ ઓફિસર આ બાબતે તપાસ કરી પાણીનો નિકાલ કરે તેવી પ્રજાની માંગ ઉઠવા પામી છે. રમેશ વૈષ્ણવ, ZSTV, ખેડબ્રહ્મા.